धारा सभ्य, संसद सभ्य, ग्राम पंचायत ना सौ सभ्यो, अधिकारियों, भाइयों ने बहनों, सौप्रथम तो आप सौ ने खूब खूब अभिनंदन आपू छू। कारण के कोरोना ना आ काल में गामड़ाओ सलामत रिया छे। गामड़ाओ ने तमे लॉकडाउन वक्त नाकाबंदी करी, अमुक अमुक गामे तो आखा गाम सेनेटाइज करने का, कोई पण बार थी व्यक्ति आवे तो टेस्ट करे ज, पछी ज भाई तू गाम में आवजे। आ प्रकारना निर्णयों करी करीने कोरोना ने तमे हरायवो छो, कोरोना ने घुसवा पण नथी दीधो। आखा विश्वमां हाहाकार ज्यारे हतुं त्यारे आ बधा तमे गामना आगेवानोए मारू गाम कोरोना मुक्त जे अभियान चलाव्युं अने एने कारणे आजे गुजरात आपणुं सलामत बन्युं छे। गुजरातना जेटला केसो बन्या लगभग 80% केस शहेरोमां ज हता, 10-15% केसो गामडामां आव्या, ने अत्यारे पण ए स्थिति छे। आपणे फिल्ममां बधुं जोयुं, कोरोनामां बीजा बधा राज्यो करता आपणा गुजरातनी स्थिति खूब भगवानની કૃપાથી સારી રહી। અને એના મૂળમાં આપણે ગુજરાતીઓ, એ ગુજરાતીઓ હંમેશા સંકટ સમયે બધું ભૂલીને એક થઈને એક થઈને આપણે બધા કામ કરીએ છીએ, એને કારણે આપણે આ દરેક આપત્તિને અવસરમાં પલટી છીએ। તમે સૌ ખૂબ સારી કામ કરી છે માટે અભિનંદન આપું છું। હવે જેને કહીને કે કિનારે પહોંચ્યા છીએ, આપણે વેક્સિન લાગી જશે એટલે લગભગ બધા સલામત થઈ જશે। આજે ખાસ તમને મળવાનું કારણ પણ એ છે કે હવે વેક્સિનની તૈયારી કરવાની છે। ભારત સરકાર, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જલ્દી વેક્સિન લોકોને પહોંચે માટે ખૂબ પ્રયત્ન કરે છે। ભારત સરકારે તૈયારી પણ શરૂ કરી દીધી છે અને વેક્સિન આટલા બધા લોકોને પહોંચાડવા, સપ્લાય ચેઇન આખી ઊભી કરવી, અચ્છા વેક્સિન કોલ્ડ સ્ટોરેજમાં રાખવા પડે, ઠંડીમાં રાખવા પડે, એની વ્યવસ્થાઓ પણ વ્યાપક કરી છે અને તબક્કા વાઇઝ આ વેક્સિન આપવામાં આવશે। ગુજરાત સરકારે પણ આ કામગીરી શરૂ કરી દીધી છે। લગભગ ગામડાનું લિસ્ટ તો બની ગયું છે। તમારા બધા ગામમાં શિક્ષકોએ 50 વર્ષથી મોટી ઉંમરના લોકોનું લિસ્ટ બનાવ્યું હશે, હજી ન બન્યું હોય તો બનાવી લેજો। 50 વર્ષથી નીચેના લોકો કે જેમને ગંભીર બીમારી છે, કેન્સર, હાર્ટ, કિડની જેવી ગંભીર બીમારી છે, એનું પણ લિસ્ટ બનાવવાનું કીધું છે। અને વેક્સિન આવશે એટલે જેમ જેમ વેક્સિનનો જથ્થો આવશે એમ આપણે આ પ્રકારે પ્રાયોરિટી નક્કી કરી અને વેક્સિન પહોંચાડવાના છીએ। અને એટલા માટે આપણે સરકારી આરોગ્ય સંસ્થાની સાથે ખાનગી હોસ્પિટલ, કોર્પોરેટ હોસ્પિટલ, આયુષ દવાખાના, ડેન્ટિસ્ટ, જનરલ પ્રેક્ટિશનર, રાજ્યોની 108 એમ્બ્યુલન્સ સેવા, નર્સ ભાઈઓ બહેનો, આંગણવાડીનો સ્ટાફ, આ બધા કાર્યકર્તાઓને આપણે પહેલા લગાવી દેવાના છે, જેથી એ તો કોરોનાની વચ્ચે કામ કરે છે તો એને આપણે પહેલા સેફ કરીએ અને ત્યાર પછી આપણે રેવન્યુ, પોલીસ, સફાઈ કામદાર એવા કોરોના વોરિયર્સને આપણે વેક્સિન આપશું અને પછી 50 વર્ષથી ઉપરના લોકો
એને આપણે આપશું. કારણ કે જે રિપોર્ટ છે એમાં 50 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરોનાનું સંક્રમણ થયું છે, મૃત્યુ પણ એમાં વધારે થયા છે, એટલે આપણે એમને આપશું અને પછી આપણે બાકીના બધાને આપશું. આ પ્રકારે આપણે કામગીરી કરી છે. જે રીતે ચૂંટણી એમાં પોલિંગ બૂથ બનતા હોય છે, એમ આમાં પણ બૂથ બનાવીને આખી ચૂંટણીની પ્રક્રિયા અને રસીકરણના કાર્યક્રમો જે આપણે પોલિયોથી માંડીને જે રીતે સરસ રીતે પ્લાનિંગ કરીએ છીએ, એ જ રીતે છેવાડાના બૂથ સુધી બધાને આની સારવાર એટલે કે વેક્સિનના ડોઝ મળી જાય એ રીતે કામગીરી કરવાના છીએ. એમાં ફરી વખત તમે સૌ ચૂંટાયેલા લોકો સરપંચથી માંડીને જિલ્લા પંચાયતના તમારો પણ બધાનો પૂરતો સાથ અને સહકાર રાજ્ય સરકારને જોઈ છે અને એ મળશે. તમારા થકી જ બધી વ્યવસ્થાઓને સુદૃઢ બનાવીને આપણે ક્યાંય તકલીફ ન પડે અને શાંતિથી બધાને મળી જાય એવું આખું પ્લાનિંગ આપણે કર્યું છે. તમે જોયું હશે ફિલ્મમાં કે આપણે કોરોનામાં ઇન્જેક્શન જે આપીએ છીએ સરકારી હોસ્પિટલોમાં, મ્યુનિસિપાલિટીની હોસ્પિટલોમાં, આપણે મફત આપ્યા છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપ્યા છે. રેમડેસિવીર જે ઇન્જેક્શન છે અત્યાર સુધીમાં 2,12,000 ઇન્જેક્શન આપ્યા, 43 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપણે આપ્યા. પછી ટોસિલી ઝુંબ જે ઇન્જેક્શન છે, જે કીધું ને 35,000 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે, એ લગભગ 10,000 લોકોને આપણે આપ્યા અને એનો ખર્ચ પણ રાજ્ય સરકારના મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપણે કર્યો છે. એટલે લગભગ 65 કરોડ રૂપિયા આપણે આમાં ચૂકવા છે અને લોકોને મફત આપ્યા છે. લોકો ચિંતા ન કરે અને એ રીતે આપણે આખી વ્યવસ્થા બનાવી. આપણા 472 પીએસસી, 362 સીએસસી, 9,000 સબ સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર અલગ, આ બધાને આપણે સંપૂર્ણ રીતે કોરોનાના કામમાં છેલ્લા 8 મહિનાથી બધાને લગાતાર આપણે આ જ કામ, એક જ લક્ષ્ય, કોરોના હરાવીશું, ગુજરાતને જીતાડીશું, એ રીતે આપણે કર્યું છે. રાજ્ય સરકારે ગામડા, ખેતી, ગરીબ આ તબક્કાને ધ્યાનમાં રાખીને બધી વ્યવસ્થાઓ કરી છે. આપણે બધાને ખબર છે કે ખેડૂતો માટે 7 પગલા ખેડૂત કલ્યાણના આખી સ્કીમ આપણે મૂકી, પ્રાકૃતિક ખેતી તરફ લોકો વળે, કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ ન થાય, જમીન ખરાબ ન થાય અને જે કાંઈ આપણે ધાન ઉપજ જનસી બધી ઊભી કરીએ, ફ્રૂટ શાકભાજી બધું એ ઓર્ગેનિકથી પણ આગળ પ્રાકૃતિક, જેથી કરીને ખેડૂતને વધારે ભાવ પણ મળે અને લોકોને શુદ્ધ ધાન પણ મળે, એ દિશામાં આગળ વધીએ છીએ. ગાય દીઠ મહિને 900 રૂપિયા કે જે પ્રાકૃતિક ખેતીમાં ગાયનો ઉપયોગ કરે છે, જીવામૃત બનાવવાનું છે તો એના સાધનો આપણે મફત આપ્યા છે. આપણે ખેડૂતોને પોતાનું અનાજ બગડી ન જાય એટલે પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવામાં સબસિડી આપીએ છીએ. આપણે ઈચ્છીએ છીએ કે દરેક ખેડૂતના ખેતરમાં પોતાનું ગોડાઉન હોવું જોઈએ, જેથી માલ બગડે નહીં, પલળે નહીં, ખરાબ ન થઈ જાય. મહેનત કરી છે એની પૂરતા પૈસા પણ એને મળે. અગાઉ ખેડૂતોને ધિરાણ થતું હતું, 18% વ્યાજ લેવાતું હતું કૃષિ ધિરાણમાં. મારી સરકારે 0% ધિરાણ કરી નાખ્યું છે, વ્યાજ 0%. વ્યાજના ખપ્પરમાં ખેડૂત અમાય ન જવો જોઈએ. વ્યાજથી ખેડૂત
વ્યાજના ચુંગલમાં ફસાવો ન જોઈએ એ માટે આપણે મહેનત કરી છે અને 0% વ્યાજ કરી નાખ્યું છે. સાથે સાથે ખેડૂતને પોતાની ઉપજના પૂરતા ભાવ મળે, ખેડૂતે કરેલી મહેનત પાણી ન થઈ જાય, અને એટલા માટે MSP થી ટેકાના ભાવથી ખરીદી છેલ્લા 3 વર્ષમાં 15,000 કરોડ રૂપિયાની ખરીદી અમારી સરકારે કરી છે. અને ભાવ પર 1,000 રૂપિયા 1,100 રૂપિયા મગફળી ના મળે, ભૂતકાળમાં ક્યારેય મળતા નહોતા. અને રવિ પાકને પણ આપણે MSP માં ચણાથી માંડી કઠોળની પણ ખરીદી કરીએ છીએ, ડાંગરની ખરીદી કરીએ છીએ. MSP ના ભાવ પૂરતા મળે એની ચિંતા કરી છે. ખેડૂતની આવક બમણી થાય નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે, અને એટલા માટે અત્યારે જે કાંઈ આંદોલન ચાલે છે એ ખેડૂતોને ગુમરાહ કરવાનું ચાલે છે. MSP ની ખરીદી કાયમ ચાલુ જ રહેવાની છે, કદી બંધ થવાની નથી. સાથે સાથે ખેડૂત પોતાને મુક્ત બજારમાં માલ વેચે, જ્યાં વધારે ભાવ મળે છે ત્યાં માલ વેચે. ખેડૂતના હિતમાં કાયદા બનાવ્યા છે, અને આપણે ખેડૂતને કેન્દ્ર સ્થાને રાખી જગતનો તાત ખુશ રહે એની ચિંતા કરી છે. અમારી સરકાર માને છે કે ખેડૂત ત્યારે સુખી થશે કે એની ખેતી સમૃદ્ધ હોય. ખેતી સમૃદ્ધ હશે તો જ ગામડું સમૃદ્ધ બનશે, અને ગામડું સમૃદ્ધ હશે તો જ શહેરમાં પૈસો આવવાનો છે, તો જ શહેરના વેપાર ઉદ્યોગો ચાલવાના છે. અને એટલા માટે ખેડૂત સમૃદ્ધ બને એ દિશામાં સરકાર પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોની તકલીફો હતી, ખેતરમાં પાક ઉભો હોય ભૂંડળા ઘરી જાય, રોજડા ઘરી જાય, પાક સાફ થઈ જાય. કાટાળી વાળની યોજના આપણે લાવ્યા પહેલી વખત, સબસિડી આપી છે, અને ખેડૂતનો પાક સુરક્ષિત રહે એની ચિંતા કરી છે. ખેડૂતોને રાત્રે લાઈટ આવે, પાણી પાવા જવું હોય ઉજાગરા કરવા પડતા, રાત્રે દીપડાઓ જૂનાગઢ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં ખેડૂતો પર હુમલા કરે, અને એટલા માટે દિવસે હવે ખેડૂતોને લાઈટ મળે. બહુ મોટો પ્રોજેક્ટ સરકારે હાથ ધર્યો છે, કિસાન સૂર્યોદય યોજના. દિવસે ખેડૂતોને લાઈટ, રાત્રે દિવસે કામ કરે, રાત્રે વિશ્રામ કરે, અને ખેડૂતોને સૂર્યશક્તિ આધારિત સૂર્યોદય યોજના આપણે લાવ્યા છીએ, અને 1,000થી વધુ ગામોમાં તો મળી પણ ગઈ, અને બાકીના ગામોને તબક્કા વાઇઝ ઝડપથી આપણે દિવસે લાઈટ એ કાર્યક્રમમાં પણ આપણે